नमस्कार मित्रों, जयरे कोरोना पीक पर हतो त्यारे आपणे जून महीना में डॉक्टर नीरज साहेब साथे चर्चा इंटरव्यू आपणे कर्यो हतो, जेमां कोरोना शू छे अने एना विशे आपणे थोड़ी घणी चर्चाओ करी हती। आजे फरीवार आपणे कोरोना वेक्सिन रसी विशे आपणे थोड़ी घणी चर्चा करशुं, जेथी तमारा मनमां जो कोई पण प्रश्नो होय, डाउट्स होय तो ए क्लियर थई शके। नमस्कार डॉक्टर साहब। नमस्ते विरल, पहला ही मैं बात करी थी, फरी पाछो बात करो। विरल मारो बचपन नो फ्रेंड छे, लंगोटियो केवाय एवो फ्रेंड छे, अने मने डॉक्टर साहब केले मने गाळ जेवु लागे। अच्छा, खास तो लोकोने प्रश्न छे वेक्सिन शू छे अने केटली विश्वसनीय छे। वेक्सिन એટલે એવી વસ્તુ કે જે એક ચોક્કસ રીતે બનેલી વસ્તુ છે, એક ચોક્કસ જંતુમાંથી બનેલી છે, અને એ જ્યારે આપણે શરીરમાં નાખીએ છીએ ત્યારે આપણું શરીર એ જંતુને ઓળખી લે છે અને એના વિરુદ્ધ રસાયણ બનાવે છે, જેને એન્ટીબોડી કહેવાય, અને પછી જ્યારે સાચું જંતુ આવે છે ત્યારે એ રસાયણ સાચા જંતુને આપણા શરીરમાં આગળ વધવા દેતું નથી, આને રસી કહેવાય। અને આ જે રસીની જે વાત છે એ સદીઓ પુરાણી છે, ભારતના ઇતિહાસમાં પણ આ રસીની વાત જોવા મળે છે। જૂના વખતમાં જ્યારે શીતળા હતા ત્યારે અમુક ધાર્મિક બૌદ્ધ લોકો હતા, બીજા પણ એવા લોકો હતા કે જે લોકો શીતળાના પાણીને પોતાના ચામડી ખોતરીને એના ઉપર લગાવતા, અને એવું કરવાથી એ લોકોને શીતળા તો થતા પણ ઓછા શીતળા થતા, અને પછી ભવિષ્યમાં શીતળા થવાની શક્યતા ન રહેતી। તો આ રસીની જે વાત છે એ ઘણી જૂની છે, અને એના પછી આધુનિક વિજ્ઞાન આવ્યું અને એણે આ રીતને બરાબર શોધી કાઢી કે ખરેખર આમાં શું થાય છે અને કેવી રીતે થાય છે, અને એ પ્રમાણે અલગ અલગ જંતુઓ માટે પછી રસી બનવા લાગી। તો આ જે હકીકત છે એવી છે કે જેવું કહે છે કે આ વિજ્ઞાન ખૂબ જ વિકસિત છે અને ખૂબ જ વિશ્વસનીય છે। અચ્છા, એટલે શરીરમાં એ કઈ રીતે, શરીરમાં એનાથી શું પ્રક્રિયા થતી હોય છે? જ્યારે પણ આપણે કોઈ પણ રસી લઈએ ત્યારે આપણા શરીરમાં એ એક બહારનો ભાગ છે, એવી રીતના શરીરની એ અંદર જાય છે અને શરીર એને જુએ છે, અને શરીરની જે રોગપ્રતિકારક શક્તિ છે એ આ બહારની વસ્તુને કેમ મારી હટાવી શકાય એ શોધી કાઢે છે, અને એ શોધી કાઢીને એના ઉપરથી રસાયણો બનાવે છે, જે રસાયણને આપણે એન્ટીબોડી કહીએ છીએ, અને આના ઉપરાંત એ એન્ટીબોડી બનાવતા અમુક કોષો હોય છે જેને બી સેલ કહેવામાં આવે છે। આ બંને વસ્તુ આપણા શરીરમાં બની જાય છે, અને પછી જ્યારે ખરેખર એ જંતુ, સાચું જંતુ જ્યારે આપણા શરીર પર હુમલો કરે છે ત્યારે આ જે એન્ટીબોડી છે એ એના ઉપર એટેક કરે છે અને બી સેલમાંથી ફટાફટ નવી એન્ટીબોડી પણ બનવા લાગે છે, અને એવી રીતના એ જંતુ આપણા શરીરને નુકસાન કરી શકતું નથી। અચ્છા, ઘણા લોકો એમ કહેતા હોય છે કે વેક્સિન બનવામાં 3-4 વર્ષનો સમય લાગતો હોય છે, તો આ રસી 6-7 મહિનાના ટૂંકા ગાળામાં આવી ગઈ તો એ કઈ રીતે એના ઉપર વિશ્વાસ રાખી શકાય? સાચું પૂછો તો એક ટેકનોલોજી એક કમાલ છે, કેમ કે સામાન્ય રીતે જેમ કહ્યું એમ ખૂબ સાચી વાત છે કે મોટાભાગની જે રસી છે બનતા ઘણી વાર લાગતી હોય છે, કેમ કે રસી છે એ બહુ ઘણા બધા પરીક્ષણોમાંથી પસાર થાય છે। કોરોના વાયરસની રસી વિશે આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે આ મહામારી એટલી મહાભયાનક છે, માનવજાતના ઇતિહાસમાં કદાચ એવી વસ્તુ આવી છે કે જે આપણને આટલી બધી હેરાન કરી રહી છે। તો વિશ્વભરના વૈજ્ઞાનિકો, વૈજ્ઞાનિક સંસ્થાઓ, કંપનીઓ અને સરકારો બધાએ ભેગા થઈને આની જે પ્રક્રિયા છે એને કેવી રીતના ફાસ્ટ કરી શકાય એના ઉપર ખૂબ કામ કર્યું, અને એટલે અમુક જે પ્રક્રિયાઓ ધીમે ધીમે થતી હતી એ પ્રક્રિયાઓને પૂરી વેગવાન બનાવવામાં આવી, અને એ કારણે આ રસી છે એ રેકોર્ડ સમયમાં આપણે આજે મળી ગઈ છે, અને એટલું જ નહીં અલગ અલગ પ્રકારની આપણે રસી મળી છે। પણ હું એટલું ચોક્કસ કહીશ કે જ્યારે આ પ્રક્રિયાઓ કરવામાં આવી ત્યારે પ્રક્રિયાઓને ભેગા ભેગી કરવામાં આવી છે, એવું નથી કરવામાં આવ્યું કે કોઈ પ્રક્રિયા મૂકી દેવામાં આવી છે અને કોઈ જોખમ લઈ લેવામાં આવ્યું છે, એવું નથી કર્યું। બરોબર, એટલે એ વાતે બિલકુલ તમે ડર નહીં રાખતા કે ભાઈ આ ઝડપથી રસી આવે છે તેમાં કંઈ ભૂલ હશે, એમાં કંઈ તકલીફ હશે, એના કારણે આ ઝડપથી આવી છે અને હવે આમાં કંઈ ગરબડ થશે, ના, બિલકુલ ખોટી વાત છે। અચ્છા, હવે અત્યારે અલગ અલગ કંપનીઓ અલગ અલગ પ્રકારની રસીઓ બનાવેલી છે, તો કઈ રસી લેવી અને શું આ રસી લેવી આવશ્યક છે? અત્યારે આપણી પાસે વિશ્વમાં તો ઘણી ઘણી બધી રસીઓ છે, જીવતા વાયરસની રસી છે, મરેલા વાયરસની રસી છે,
પછી એમઆરએનએ નામની નવી ટેકનોલોજી કહેવાય છે એની રસી છે, પછી વાયરસની અંદર ફિટ કરેલી હોય એવી બીજા વાયરસની અંદર આનું એમઆરએનએ ફિટ કરેલું હોય એ પ્રકારની રસી છે. મતલબ ઘણા પ્રકારની રસી છે. હવે રસી વિશે દુનિયાભરના નિષ્ણાતો એ કહે છે કે કઈ રસી લેવી એના વિશે વિચાર કરવાની જરૂર નથી, કેમ કે દરેક રસીની અસરકારકતા અલગ અલગ છે. કોક કહે છે કે એક રસી છે 60% અસરકારક છે, અમુક અભ્યાસો કહે છે કે આ રસી કંઈ 81% અસરકારક છે, કોઈ રસી કહે છે કે 95% અસરકારક છે. હવે અસરકારકનો મતલબ એ કે રોગ રોકી શકવામાં સક્ષમ કેટલી છે. બરાબર. પણ તમને જાણીને ખૂબ ખુશી થશે કે આ જેટલી રસીઓ છે એ બધી જ રસીઓ મોત રોકવામાં લગભગ 100% અસરકારક છે. અચ્છા. એનો મતલબ એ છે કે તમે કોઈ પણ રસી લેશો અને રસીની અસર આવી જાય એટલો વખત નીકળશે, એ પછી જો તમને કોરોનાનો વાયરસ એટેક કરશે તો મોટે ભાગે તો કોરોના થશે જ નહીં. ધારો કે ને થશે તો માઇલ્ડ થશે, અને ધારો કે ને સિવિયર થવાની શક્યતા બનશે તો એ બહુ ઓછી રહેશે, અને મૃત્યુની શક્યતા તો લગભગ નહીવત થઈ જશે. અચ્છા. એટલે એ કારણે તમને જે રસી મળે એમ હોય એ કોઈ પણ રસી તમે લઈ લો. અચ્છા. કોણે અને કઈ ઉંમરના વ્યક્તિઓએ રસી લેવી જોઈએ? અત્યાર સુધી તો જે પરીક્ષણો થયા છે એ પ્રમાણે 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ રસી લઈ શકે છે. હજી પરીક્ષણો ધાત્રી માતા અને સગર્ભા માતા ઉપર નથી થયા, હજી બાળકો ઉપર પણ પરીક્ષણો ચાલુ છે. આ ધાત્રી માતા અને સગર્ભા માતા ઉપર પણ પરીક્ષણો ચાલુ છે. એકવાર જ્યારે પરીક્ષણો થઈ જશે અને જ્યારે એમાંથી મંજૂરી આવી જશે ત્યારે જે રસીને મંજૂરી મળી હશે એ રસી આ વર્ગને પણ લગાવી શકાશે. અત્યારે આ સિવાયના દરેક વ્યક્તિને આ રસી લાગી શકે છે અને દરેક વ્યક્તિએ આ રસી લેવી જોઈએ. અચ્છા. જો અન્ય કોઈ બીમારી હોય, બ્લડ પ્રેશર, હાર્ટને લગતી કે બીજી કોઈ ગંભીર બીમારી હોય તો શું આ વેક્સિન લઈ શકે છે? હું દુબળો પાતળો હોઉં અને મને ગામના 4 ગુંડા કે મારવા આવીશ અને હું એમ કહું કે હું તો દુબળો પાતળો છું, મને તો બહુ બીક લાગે, હું તો ગુંડાને મને મારવા આવે છે તો હવે તો હું પોલીસ પાસે નહીં જાઉં, મને પોલીસથી બીક લાગે, તો ઉલટું એવું થયું કે ગુંડા આવીને મને ઉલટા મારી જશે. જ્યારે મને પોલીસની જરૂર છે ત્યારે જ હું કહું છું કે મને તો પોલીસથી બહુ બીક લાગે, હું તો બહુ દુબળો પાતળો છું, મને તો બહુ બીક લાગે પોલીસની, હું પોલીસ કરી નહીં જાઉં, તો ગુંડા આવીને મારવાના જ છે મને. તો આ વાતમાં પણ એ જ છે કે જે લોકોને ગંભીર પ્રકારના રોગો છે, કે પછી ડાયાબિટીસ હોય, કેન્સર હોય, બ્લડ પ્રેશર હોય, કિડનીની બીમારી હોય, આ બધા જ લોકો ખરેખર એવા લોકો છે કે જે લોકોને કોરોનાથી મૃત્યુ થવાનું ભય સૌથી વધારે છે, અને એ કારણે એ લોકોએ તો આ રસી સૌથી પહેલી લગાવવી જોઈએ. અને એટલે જ જે સરકારે રસી જ્યારે ચાલુ કરી આપવાની ત્યારે આ બધા લોકોને પ્રાયોરિટીમાં રસી આપવાની શરૂઆત કરી. બરાબર છે. અચ્છા, રસી લીધાની આડઅસરો આવતી હોય છે એ એના વિશે શું કહેવું છે આપનું? રસી એ એક મેં કહ્યું પ્રમાણે એવા પ્રકારની વસ્તુ છે કે જે આપણા શરીરમાં બહારેથી કોઈ જંતુનો કોઈ ભાગ આપણે ઇન્જેક્ટ કરવામાં આવે છે. હવે જ્યારે પણ આપણા શરીરમાં કોઈ પણ વસ્તુ બહારેથી આવે છે ત્યારે શરીરને રિએક્ટ કરે છે, એના ઉપર હુમલો કરે છે, એને પોતાની રીતે ચકાસે છે, રોગપ્રતિકારક શક્તિ એનો આખું એનાલિસિસ કરે છે, અને એના પછી એન્ટીબોડી બનવાની પ્રક્રિયા થાય છે, બી સેલ બનવાની પ્રક્રિયા થાય છે. હવે આ બધી પ્રક્રિયાઓની સાથે ક્યારેક એવું બની શકે કે રિસ્પોન્સમાં ભેગા ભેગો તાવ આવી શકે, કોઈને થોડા ઉલટી ઉબકા થઈ શકે, કોઈને ક્યારેક થોડી વધારે તકલીફ પણ થઈ શકે, અશક્તિ લાગી શકે. સામાન્ય રીતે બધું 2 દિવસ માટે થતું હોય છે, અને પેરાસિટામોલ નામની ગોળી આપણે લઈ લઈએ તો મોટેભાગે આ લક્ષણો ખૂબ જ ઓછા હોય છે અને દબાઈ જતા હોય છે. ડેટા એવું કહે છે કે લગભગ 60% લોકોમાં તાવનું પ્રમાણ જોવામાં આવે છે. 100 જણા રસી લે તો 60 જણાને તાવ જેવું આવે, 40 જણાને કાંઈ નથી થતું. બરોબર. હવે વસ્તુ એ છે કે લોકો હંમેશા આડઅસરથી બહુ ડરે છે કે આડઅસર થાય છે શું કામ લેવી, આડઅસર થાય શું કામ લેવી. તો મારે એમાં ખાસ વસ્તુ એ કહેવાની થાય કે તમને કોરોનાથી તમારું મોત થાય અથવા તો તમને કોરોનાથી ખૂબ બધો ભારે રોગ થાય, તમને આઈસીયુમાં જવું પડે, તમને વેન્ટિલેટર લાગે કે ઓક્સિજન લાગે એવું થાય એ પસંદ છે, કે પછી તમને 2 દિવસ તાવ આવે એ પસંદ છે. આ 2 વસ્તુ વચ્ચે તમારે પસંદ કરવાનું છે. એકદમ સાચું. કે ભાઈ તાવ 2 દિવસ આવે એનાથી હાલશે, કે પછી 4-5 દિવસ વેન્ટિલેટર લેવું પડે, કે પછી આવી ભયાનક હાલતમાં આપણે હોસ્પિટલ જવું પડે, એ આપણે કરવું છે.
તો આ બે વસ્તુ વચ્ચે તમારે પસંદ કરવાનું છે, ભાઈ બે દિવસ તાવ હાલશે અને એ પાછો આવશે તો આવશે, કદાચ ના આવે એવું બને, કેમ કે 40% લોકોને તો એ નથી આવતું. સાચી વાત છે. તો આ આડઅસર લેવી છે આટલી મિનિમલ, કે પછી આવડો મોટો કોરોના લેવો છે, આ બે વચ્ચે તમારે પસંદગી કરવાની છે, આ વસ્તુ ખાસ સમજવા જોઈએ છે. રસી લીધા પછી અખબારી અહેવાલ ભલે સંખ્યા ઓછી છે કે રસી લીધા પછી અમુકના મૃત્યુ થયા છે, તો એ બાબત આપનું શું કહેવું છે? અખબારી અહેવાલ કરતા વોટ્સએપમાં આ પ્રકારની ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે. સાચી વાત. અને અખબારી અહેવાલોમાં પણ હંમેશા એવું તો આવે જ છે, જેમ કે સૌથી પહેલા આપણે સમાચાર યાદ કરીએ તો એવા સમાચાર આવ્યા હતા કે જ્યારે રસીની ટ્રાયલ ચાલુ હતી ત્યારે હરિયાણાના મિનિસ્ટર અનિલ વિજ નામ છે મારા હિસાબે, એને રસી લીધા પછી એમ કે કોરોના થઈ ગયો, આ પહેલા સમાચાર આવ્યા. પછી તો આ પ્રકારના ઘણા બધા સમાચાર આવી રહ્યા છે, આજકાલ પણ આવી રહ્યા છે કે રસી લીધા પછી મોત થઈ ગયું, રસી લીધા પછી કોરોના થઈ ગયો, રસી લીધા પછી આમ થઈ ગયું એમ થઈ ગયું. હવે આ જે વાતો છે એમાં ખાસ એ મારે કહેવાનું થાય કે રસીનો ફર્સ્ટ ડોઝ જાય એના પછી લગભગ સમજો કે 40-50% લોકોને એની અસર આવતી હોય છે, અને એ પછી જ્યારે બીજો ડોઝ જાય પછી લગભગ મોટાભાગના લોકોને એની અસર આવી જતી હોય છે, પણ એ અસર આવતા આવતા બીજા 21 દિવસ થાય છે. બરાબર. મતલબ એ થયો કે પહેલી રસી પછી 1 મહિનો, બીજી રસી પછી 21 દિવસ, એટલે લગભગ કુલ 2 મહિના પછી પ્રોટેક્શન મળવાનું ચાલુ થાય છે. બરાબર છે. તમે આ બધા કેસમાં જોશો કે જેમાં એવું આવે કે ભાઈ રસી લીધી તો આમ થઈ ગયું, રસી લીધી તો સિરિયસ થઈ ગયા, રસી લીધી તો એક્સપાયર થઈ ગયા, આવા જે કંઈ સમાચારો આવે એમાં તમારે ખાલી એટલી જ ઇન્કવાયરી કરવાની કે ભાઈ આના બીજા ડોઝને ક્યારે લેવામાં આવ્યો. તો આમાં મોટાભાગના કેસમાં તમને એવું મળશે. હમણાં કાલે જ બહુ એવા આંખો ફાડી નાખે એવા સમાચાર વહેતા થયા મીડિયામાં કે લખનૌની એક મેડિકલ કોલેજની અંદર, હું નામ ભૂલી ગયો મેડિકલ કોલેજનું કે ઇન્સ્ટિટ્યૂટનું, એની અંદર 40 ડોક્ટરોને રસી લીધા પછી કોરોના પોઝિટિવ આવી ગયો. એ સમાચારની ડિટેલ મારે મેં જ્યારે વાંચી ત્યારે એમાં લખ્યું હતું કે ભાઈ 25 માર્ચના એ લોકોએ રસી લીધી હતી, તો આજે કઈ તારીખ થઈ? જો 25 માર્ચના લીધી હોય તો આજે 8 તારીખ થઈ. બરોબર. બરાબર. તો 6 દિવસ હે ને, 8 દિવસ આ, એટલે 8 ને 14 દિવસ થયા. કુલ 14 દિવસ થયા. હજી એ લોકોને ઇમ્યુનિટી મળતા બીજા 7 દિવસ હજી આજના દિવસે બાકી છે. તો એવો માણસ જો કોરોનાને એક્સપોઝ થશે તો 2 ડોઝ લીધા હોય તો પણ એને કોરોના થવાનો છે. બરાબર. એટલે એ કારણથી જ્યારે આવા સમાચાર આવે ત્યારે આપણે આપણી બુદ્ધિ વાપરવાની, મીડિયાની અંદર હંમેશા ચમચમાતી અને તીખી તમતમતી વાનગીની માફક સમાચારો આવતા હોય અને દરેકને રસી સાથે જોડીને સમાચાર મૂકવાનું ખૂબ સારું લાગતું હોય કે રસી લીધી તોય આમ થયું, રસી લીધી તોય ફલું થયું, રસી લીધી તોય ઢીકણું થયું, એ વાત હંમેશા મીડિયામાં એવી રીતના આવતી રહે છે. અને બીજી વસ્તુ મારે એ પણ કહેવાની થાય કે ઘણીવાર ખાસ તો રસી અને મોતની જ્યારે વાત આવે છે ત્યારે ગુજરાતીમાં કહેવત છે કાગનું બેસવું ડાળનું પડવું. જી સાચી વાત છે. આવી હકીકત બનતી હોય, સમજો કે હું એક એવો વ્યક્તિ છું કે મને ઘણા વર્ષોથી બીપીની દવા ચાલે છે અને હું જઈને રસી લઉં છું અને 2 દિવસે એમ આવે છે કે ભાઈ આ ભાઈ રસી લીધી ને એક્સપાયર થઈ ગયા. હવે કદાચ મેં રસી ન લીધી હોત તો એ 2 દિવસ પછી મારું જવાનું નક્કી હતું. કેમ? તો કદાચ હું એ વખતે મારા શરીરમાં જ એવી પ્રક્રિયાઓ ચાલુ હતી કે જેથી મારું એ નેચરલ મોત નક્કી હતું. પણ રસી મેં લીધી અને પછી મારું નેચરલ મોત થયું તો ના મેં રસી અને જ્યારે કોઈ પણ રસી આટલા મોટા સ્કેલ પર અપાય, આખે આખા પોપ્યુલેશનને અપાય, જેટલું આપણા મોટા વ્યક્તિઓ છે 45 વર્ષની મોટી ઉંમરના જેટલા છે એ બધાને જ્યારે અપાય ત્યારે 10-20 જણા તો એવા નીકળવાના જ છે કે એને નેચરલ ડેથ કોઈ રીતે આવવાનું હતું. બરાબર છે. કે જે 75 વર્ષના હતા, જે 60 વર્ષના હતા, ને કોઈ રોગથી પીડાતા હતા, કે જે કોઈ વધારે ઉંમરના હતા, બીજી કોઈ તકલીફથી પીડાતા હતા, એ લોકો નેચરલ કોર્સમાં મૃત્યુ તરફ જઈ રહ્યા હતા. વચ્ચેથી એમણે રસી લીધી, એક બાજુ રસી લીધી અને બીજી બાજુ એમની નેચરલ ડેથ થઈ, અને એટલે રસી અને ડેથને લોકો જોડી દે. એટલે એને કાગનું બેસવું ને ડાળનું પડવું કેવું બહુ જ યોગ્ય છે. એમ છતાં એક વસ્તુ ખાસ એ કહીશ કે વિજ્ઞાન હંમેશા આંખો ખુલ્લી રાખે છે, વિજ્ઞાનમાં ઘમંડ નથી, વિજ્ઞાન સત્યનો સ્વીકાર કરે છે. તો એના માટે શું થાય છે? તો કે જે કોઈ પણ આવા કેસ બને છે એ કેસનું પૂરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે કે ભાઈ રસી લીધા પછીના કેટલા વખતે આવું થયું, રસી લીધા પછી કેવા લક્ષણો આવ્યા, જે તકલીફ થઈ એ તકલીફને અને રસીના આડઅસરના લક્ષણોને કોઈ સંબંધ છે કે નહીં, આ બધી વાતે અભ્યાસ કરવામાં આવે અને જો એમાં કોઈ વાંધો દેખાય તો એ રસીને રોકી દેવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે હમણાં જ આ વાત નીકળી છે કે ભાઈ જે એસ્ટ્રાઝેનેકાની જે રસી છે કોવિશિલ્ડ, જે આપણે લોકો પણ લઈએ છીએ, એ કોવિશિલ્ડના લગભગ સમજો કે 2 કરોડ એટલે કે 1,80,00,000 જેટલા ડોઝ છે એ યુકેમાં આપવામાં આવ્યા છે. અને એમાંથી લગભગ 30 કેસ એવા નીકળ્યા છે કે જે લોકોને લોહીમાં ગાંઠ થઈ હોય,
હવે આ જે કેસ આવ્યા એના કારણે ત્યાં ખૂબ બધું ચાલ્યું કે ભાઈ આ રસી લીધા પછી ગાંઠ થઈ ગઈ અને લોહીમાં તકલીફ થઈ ગઈ અને રસી આમ છે તેમ છે. તો ત્યાંના વૈજ્ઞાનિકોએ એવું કીધું કે કંઈ વાંધો નહીં, ખમો તમે, આપણે થોડો વખત માટે રસી બંધ કરીએ છીએ અને આપણે ચેક કરીએ છીએ કે ખરેખર આ રસી અને લોહીની ગાંઠને કોઈ સંબંધ છે કે નહીં. અને જ્યારે એ ચેક કરવામાં આવ્યું ત્યારે એ ખબર પડી કે ભાઈ આ તો નેચરલ કોર્સમાં જ આટલા લોકોને ગાંઠ પડવાની હતી, એટલે કે ત્યાં પણ કાગનું બેસવું ડાળનું પડવું એ થયું એ વાત સાબિત થઈ. અને એટલે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કહ્યું, બીજી એવી જે સંસ્થાઓ છે એ લોકોએ પણ કહ્યું કે આ જે વાત છે કે કોવિશિલ્ડને કારણે લોહીમાં ગાંઠ પડે છે વાત ખોટી છે, આવું કંઈ થતું નથી, દરેક દેશ એને વાપરી શકે છે. અને સાથે બીજી વાત એ પણ કહી દઉં કે આ 30 કેસ જે થયા એ 1,80,00,000માંથી માત્ર આટલા બધા ડોઝિંગમાંથી 30 કેસ થયા. બરોબર છે. અને ભારતના જેવા બીજા બધા દેશોમાં તો રસી આપવાની ચાલુ જ છે. હા, તો ત્યાં આવા કેસ થતા નથી. અને એ પ્રમાણે જો આપણે દુનિયા આખીનો આંકડો જોઈએ તો રસી અપાયેલાનો આંકડો અને સામે લોહીમાં ગાંઠ પડી હોય એનો આંકડો એ બે સરખાવે તો આપણે ખબર પડે કે ભાઈ આ તો નેચરલ કોર્સમાં જ આટલા લોકોને થવાનું હતું, સ્વાભાવિક રીતે જ આટલા લોકોને આ થવાનું હતું. બરોબર. એટલે આ વાત આપણે લોકો નથી સમજતા, એના કારણે મીડિયાને આવી મસાલેદાર હેડલાઇન બનાવવાની મજા આવે છે અને આપણે પણ ખૂબ સ્વાદથી આવી હેડલાઇન માણતા હોઈએ છીએ. અચ્છા, રસી લીધા પછી 2-1 મહિના માટે ઇમ્યુનિટી ઓછી થઈ જાય એ હકીકત છે? આ ગપ્પુ વોટ્સએપ પર ચાલી રહ્યું છે. બહુ દુઃખની વાત છે કે આપણે લોકો ભણેલા ગણેલા હોય એવા પણ, અને ઘણી વાર તો આપણે નવાઈ લાગે કે ભાઈ જાણકાર લોકો કહી શકાય એવા ખૂબ ભણેલા, અને ક્યારેક તો ડૉક્ટર મિત્રોમાં પણ આ પ્રકારના ચિત્રવિત્ર મેસેજ ફરતા હોય છે. આ મેસેજ એટલો હાસ્યાસ્પદ છે કે કોઈ પણ વ્યક્તિ એ વાત ઠીકથી સમજી શકે છે. આપણે જ્યારે કોઈ પણ જગ્યાએ જઈએ, બારે જઈએ, કોઈ બીજી જગ્યાએ જઈએ, કોઈને મળીએ, ત્યારે એ વાતાવરણમાં આપણે જ્યારે જઈએ ત્યારે અલગ અલગ પ્રકારના જંતુ આપણા ઉપર હુમલો કરે છે. દિવસ આખામાં આપણે જે ખાઈએ, જે શ્વાસ લઈએ, એમાં પણ અલગ અલગ પ્રકારના જંતુ આપણા શરીરમાં જતા હોય છે. આપણા શરીર ઉપર રોજના 100-200,000 ખબર નહીં આપણે કેટલા જંતુ, પણ એટલા જંતુ એટેક કરતા હોય છે. આપણી રોગપ્રતિકારક શક્તિ આ દરેક જંતુને એનાલિસિસ કરી અને એના વિરુદ્ધ એન્ટીબોડી બનાવતી હોય છે. બરોબર છે. એટલે કે આપણી જે રોગપ્રતિકારક શક્તિ છે એ રોજે રોજ આ કામ કરે છે, એન્ટીબોડી બનાવે, એન્ટીબોડી બનાવે, એન્ટીબોડી. એના માટે કોરોના નથી, એના માટે તો કેટલા બધા જંતુ છે. આપણા મગજમાં કોરોના ઘૂસી ગયું છે અને આપણા માટે જાણે એક જ જંતુ છે, કેમ કે આપણે એનાથી મરવાની બીક લાગે છે, એટલે આપણા મનમાં કોરોનાની વાત આટલી બધી ચાલે છે. પણ શરીર માટે રોજે રોજ એન્ટીબોડી અલગ અલગ જંતુઓ માટે બનાવવું એક રૂટીન કામ છે, એનું એ કામ ચાલ્યા જ કરે છે. હવે સમજો કે એક દિવસે મારા પર 10 જંતુઓએ એટેક કર્યો, 2 વાયરસ અને 8 બેક્ટેરિયા, તો એના વિરુદ્ધ મારી બોડી છે એને પ્રોસેસ કરશે, એના વિરુદ્ધ એન્ટીબોડી બનાવશે, પ્રક્રિયા ચાલુ છે. મીનવાઇલ મેં વેક્સિન લીધી તો એના માટે 10 માં 11મી વસ્તુ ઉમેરાઈ ગઈ અને 11 વસ્તુ ઉમેરાઈ ગઈ, એને પણ લઈ લીધું, હવે તું આવી જા, તારા વિરુદ્ધ બનાવીશું અને એના વિરુદ્ધ એ બનાવશે. મતલબ શું? તો કે રોગ પ્રતિકારક શક્તિનું એક રૂટીન કામ છે અને એ કામ એનું સતત ચાલ્યા કરતું હોય છે. એમાં કોવિશિલ્ડ અથવા તો કોઈ પણ જે રસી છે કોરોનાની એ મુકાયાથી કોઈ અડચણ ઊભી થાય છે કે કોઈ ભાર આવી જાય છે કે એના કારણે કામ નથી કરી શકતી, બહુ ભારણ વધી જાય છે, આ બિલકુલ પાયા વિનાની ખોટી વાત છે. અને એટલે તમે રસી લીધી હોય અને તમે વોટ્સએપમાં એવું વાંચો કે રસી લીધા પછી 2 મહિના સંભાળવું ને ઇમ્યુનિટી ઘટે છે, ને તો એને કહેવાનું ભાઈ મૂર્ખાઈની વાતો ના કરો, મારી ઇમ્યુનિટી માત્ર કોરોના સામે લડતી નથી, બધા સામે લડે છે અને રોજના 25 જંતુ સામે એન્ટીબોડી બનાવે છે. કોરોના એમાંની એક વસ્તુ છે ખાલી, એટલે આવું કશું થતું હતું નથી. આ મેસેજ કમ્પ્લીટલી ટોટલી ખોટો મેસેજ છે. એટલે રસી લીધા પછી બિલકુલ ગભરાતા નહીં, પણ એટલું જરૂરથી કહીશ કે રસી લીધા પછી એમ નહીં માનતા કે તમે સુપરમેન થઈ ગયા, હવે રસી લીધી એટલે હવે તો બસ હું આમ ઉડવા માંડું, ના બિલકુલ નહીં. જે તકેદારી લેવાની છે, અંતર રાખવાનું, માસ્ક પહેરવાનું, બંધિયાર જગ્યાઓને અવોઇડ કરવાનું, આ વસ્તુ તો કરવાની જ છે. અચ્છા, રસી લીધા પછી એ વ્યક્તિ રક્તદાન કરી શકે છે? હા, એક મેસેજ આ પ્રકારનો પણ ફરે છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ જેણે રસી લીધી હોય એણે રક્તદાન નહીં કરવું ને આમ ને તેમ ને એ બધી જે કંઈ ચિત્રવિત બધી વાતો કરવી એ બધી હોય છે. પણ જે રેડક્રોસ છે, જે રક્તદાનનું કામ ઘણું બધું કરે છે, વૈશ્વિક સંસ્થા છે, એણે બહુ સ્પષ્ટ કહ્યું છે કે જો તમે ફાઇઝરની, મોડર્નાની અથવા તો એસ્ટ્રાઝેનેકા, એટલે કે આપણે અહીંયા વાપરીએ છીએ કોવિશિલ્ડ, અથવા તો કોઈ પણ કિલ્ડ વેક્સિન લીધી હોય, જેમ કોવેક્સિન આપણી કિલ્ડ વેક્સિન છે, તો એ લોકો ગમે ત્યારે રક્તદાન કરી શકે છે. આ રસી લીધીને આ રક્તદાન કરવા ગયા એમ પણ કરી શકે છે. બરોબર. ખાલી એક જ લાઈન છે એમાં કે તમારે, તમે કઈ રસી લીધી છે એનું સર્ટિફિકેટ તમે જ્યારે રક્તદાન કરવા જાઓ ત્યારે જગ્યાએ બતાવવાનું, ભાઈ મેં આ રસી લીધી છે. બરોબર છે. આ એક વસ્તુ. અને બીજી વસ્તુ
કે જો તમને બીજી કોઈ તકલીફને કારણે તાવ આવતો હોય કે તમને તબિયત સારી ના હોય, ઉલટી થતી હોય કે કંઈ પણ એવી બીજી તકલીફ હોય, તો જેમ એ કંઈ પણ થયું અને આપણે ના આપી શકીએ લોહી, એમ આમાં પણ એવું કંઈ થયું હોય તો આપણે લોહી નથી આપી શકતા. એટલે એ કારણથી આ પણ એક ખોટો વહેમ ચાલી રહ્યો છે કે ભાઈ રક્તદાન રસી લીધા પછી નથી કરી શકાતું. બિલકુલ ખોટી વાત છે. રક્તદાન કર્યા પછી એ આપણે રસી લીધા પછી આપણે રક્તદાન કરી શકીએ છીએ. ખાલી એક જ વસ્તુ છે કે જીવતા પ્રકારની જે રસી કહેવાય એવી અમુક રસી છે જે ભારતમાં નથી આવતી, એ જે રસી છે એવી રસી જો આપણે લીધી હોય તો 2 અઠવાડિયા સુધી રેડક્રોસ તમને રક્તદાન કરવાની મનાઈ કરે છે. અને એ કારણે તમે જ્યારે તમે રક્તદાન કરવા જાઓ ત્યારે તમે કહો ભાઈ તમે કઈ રસી લીધી છે, એટલે જે ડોક્ટર હશે ત્યાં એને તરત ખ્યાલ આવશે કે તમે આ રસી લીધી છે અને એ પ્રમાણે તમને સલાહ આપશે. અચ્છા, મારો RT-PCR મીન્સ કોઈ વ્યક્તિનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવે છે અને એ રસી લેવા જાય છે સેમ ડે, તો શું થઈ શકે? ઘણા લોકો એવું સમજે છે કે ભાઈ આપણે આઈડિયા કરીએ કે ધારો કે મને આજે કોરોના થઈ ગયો તો હું આજે રસી લઈ લો એટલે મારામાં જે એન્ટીબોડી બનશે એ મારામાં જે કોરોના થયો છે એ માર નાખશે, તો મને એમ કે સારું થશે, મારી ઝડપથી દવા થઈ જશે. હવે મેં તમને પહેલાં કહ્યું પ્રમાણે પહેલી વાત તો એ કે તમે રસી આજે લ્યો છો એના મહિના દિવસ પછી તમારા શરીરમાં 50% જેવી કે 40% જેવી તાકાત ઊભી થાય છે કે જે કોરોના સામે લડી શકે. એટલે મહિના દિવસ પછી ત્યાં સુધી તમારો રોગ તો પૂરો થઈ ગયો હશે ક્યારનો, કાં તો તમે છૂટા થઈ ગયા છો એમાંથી, કાં તો તમે છૂટા થઈ ગયા છો એમાંથી, બેમાંથી એક થઈ ગયો હશે, બરાબર. અને બીજી વસ્તુ તો કે હજી પાછો બીજો ડોઝ તો બાકી છે, બીજો ડોઝ લીધા પછી 21 દિવસે તમને અસર આવશે. એટલે તમે આજે રસી લેશો તો તમને આજે કોરોના થયો હશે એમાં એ રસી કોઈ કામ લાગશે નહીં. આના ઉપરાંત બીજી એક હકીકત એ જાણવા જેવી છે કે જો તમને કોરોના અત્યારે ચાલુ છે અથવા તો તમે કોરોના માટે ક્વોરન્ટાઇન છો અથવા તો તમારું ક્વોરન્ટાઇન હમણાં જ પત્યું છે, તો તમારે આ રસી લગભગ 3 મહિના રહીને લેવી જોઈએ ક્વોરન્ટાઇન પત્યા પછીના. એવું નિષ્ણાતો કહે છે કે તમારે 3 મહિના ખમી જવાનું પછી તમારે રસી લેવા જવાનું. એનું કારણ એક દેખીતું કારણ એ છે કે ભાઈ તમને જે કોરોના થઈ ગયો છે એ કારણે શરીરમાં નેચરલ રીતે તમારે ઇમ્યુનિટી ઊભી થઈ હશે અને તમને એની રસી લેવાની અર્જન્ટ જરૂર નથી. તમારા કરતાં જે લોકોને કોરોના નથી થયો એ લોકોને રસી લેવાની જરૂર અર્જન્ટ છે, બરાબર. એટલે એ રીતે એવું છે કે ભાઈ તમારે રસી ટાળવી જોઈએ. અને બીજું કોરોનાની અસરને કારણે પણ તમે જે વીકનેસને બધું આવ્યું છે એ કારણે પણ એવું છે કે ભાઈ તમે આરામ કરી લો, તમે નોર્મલ થઈ જાઓ પછી તમને રસી પાછી લાગે. તો આ રીતે જો કોરોના થઈ ગયો હોય તો પણ તમે રસી જરૂરથી લેજો, પણ કહ્યું એ પ્રમાણે આટલા ગેપ પછી તમારે લેવાની થશે. અચ્છા, હવે અંતિમ એક પ્રશ્ન કે લગભગ 8-10 મહિના પહેલાં સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ ફરતી હતી જેમાં 2 ભાઈઓની વાતચીત હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે આ રસી લીધા પછી 2 વર્ષની અંદર રસી લેનાર વ્યક્તિઓ ખતમ થઈ જશે, દુનિયામાં ફક્ત 10% લોકો જ બચશે. એ બાબતે આપનું શું કહેવું છે? આને છે ને તે કન્સ્પિરસી થિયરી કહેવાય. એટલે કે કોઈક લોકો કંઈક કરી અને આપણા વિરુદ્ધ કંઈક કાવતરું કરી રહ્યા છે અને એ કાવતરું સફળ કરીને લોકો પોતાની કોઈ વસ્તુ કરી રહ્યા છે. આ પ્રકારની જે થિયરીઝ આવતી હોય છે એને કન્સ્પિરસી થિયરી કહેવાય. અને જ્યારે આવી ખોટી કન્સ્પિરસી થિયરી આવે ત્યારે એનું પહેલું લક્ષણ એ હોય કે જે 2 ઘટનાને કોઈ સ્નાન સૂતકનો સંબંધ ના હોય એ 2 ઘટનાને જોડી દેવામાં આવે, બરાબર છે. આ જે કન્સ્પિરસી થિયરી છે એમાં જે 2 ઘટના તમને ઉડીને આંખે વળગે એવી એ લોકો એ જોડે છે. એક બાજુ કે રસી બને છે અને બીજી બાજુ એને 5G સાથે જોડે છે કે ભાઈ 5G ને કારણે આ વાયરસ બન્યો છે અને 5G ને કારણે આવું થયું છે ને જે મોબાઈલ રેડિએશન છે એનાથી આ તકલીફ ઊભી થઈ છે, આ 2 વસ્તુને જોડે છે. અને બીજી આમાં જો આપણે બહુ જ સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો એવી વાત છે કે સમજો કે આપણે વાત સાચી માની લઈએ ભાઈ કે આ રસી એવી છે કે 2 વર્ષમાં બધાને મારી નાખશે જે લેશે એને, માની લીધું, હાલો સાચી વાત છે. તો હવે અને આમાં કોઈ મોટું કૌભાંડ છે ને, આમાં કોઈ ઘણા બધા લોકો ઇન્વોલ્વ છે ને, બિલ ગેટ્સ છે ને, ફલણો છે ને, અરણો છે ને, ઘણા બધા નામ પણ બોલે છે એ લોકો, એ બધામાં ઇન્વોલ્વ છે ને, આ લોકો એવું કર્યું છે, સાચી વાત, ચલો. તો હવે આપણે આમાં સમજવાની વસ્તુ એ છે કે અત્યારે રસી બને છે કઈ કઈ જગ્યાએ? રશિયામાં બને છે, ચાઇનામાં બને છે, ઇન્ડિયામાં બને છે, અમેરિકામાં બને છે, મતલબ વિશ્વના કેટલા બધા અલગ અલગ દેશોમાં રસી બને છે. તો શું આપણે એવું માની લઈએ કે આ દેશમાં જે કોઈ અલગ અલગ દેશમાં રસી બને છે એ દરેક દેશ આ કૌભાંડમાં સામેલ છે? અને તો શું એવું માનીએ કે ભારતમાં આપણી જે કોવેક્સિન બની છે એ પણ આ કૌભાંડમાં સામેલ છે? બીજી વસ્તુ,
આ દરેક રસી છે અલગ અલગ પ્રકારની છે, કોઈ એમઆરએનએ પ્રકારની છે, કોઈ એવી છે કે જેમાં વાયરસની અંદર આરએનએ ફિટ કરવામાં આવ્યું છે એવી છે, કોઈ ડેડ વાયરસ વેક્સિન છે, કોઈ લાઈવ વાયરસ વેક્સિન છે. દરેકનું આપણા શરીરમાં કામ કરવાનું મિકેનિઝમ અલગ અલગ છે. તો આ બધા મિકેનિઝમ હરીફરીને પછી બે વર્ષે કેમ મરી જાય એના ઉપર જાવીને ઉભા રહે છે? હજી સુધી દુનિયા આખીમાં એવી કોઈ ટેકનોલોજી નથી શોધાઈ કે જે ટેકનોલોજીથી આપણે કોઈ એવી વસ્તુ બનાવી શકીએ કે જે આપ્યા પછી કોઈ વ્યક્તિ બે વર્ષે મરી જાય અને આપણે એવું દ્રઢતાપૂર્વક કહી શકીએ કે હા બે વર્ષે મરી જશે. આવી કોઈ ટેકનોલોજી શોધાઈ નથી. એટલે આ કારણથી આવી જે ચિત્રવિત્ર થિયરીઓ આવતી હોય છે એ થિયરીઓમાં સૌથી પહેલાં તમારે એ જોવાનું, એક તો એની શોકિંગ વેલ્યુ કેટલી છે, એટલે કે તમને કેટલું એ શોક કરે છે, ઓહો આવું છે આવું છે આવું છે, તમને કેટલા ઇમોશનલી ઇન્સાઇટ કરે છે, તમને લાગણીની રીતે બહુ એવું થશે ઓર આવું તો ના હોવું જોઈએ, આ બહુ ખરાબ કહે, એ વસ્તુ જોવાનું. બીજી વસ્તુ એ જોવાની કે એમાં જે ઘટનાઓ અને જે સંદર્ભો આપ્યા છે એ ઘટનાઓ અને સંદર્ભો ખરેખર એકબીજા સાથે જોડાયેલા છે કે નહીં. તમે જો એ ઘટનાઓને શુદ્ધ બુદ્ધિથી જોશો તો તમે બહુ ક્લિયર કટ જોઈ શકશો કે એ બે ઘટનાઓ કોઈ રીતે જોડી શકાય એમ છે નહીં. પણ કન્સ્પિરસી થિયરી ઊભી કરવાવાળા હંમેશા આવી અનરિલેટેડ ઘટનાઓને જોડે છે. અને એટલે જ જે લોકો ઓછું વિચારે છે, જે લોકોને વિચારવાની ક્ષમતા નથી, એ લોકો આવી બધી વાતોને ખૂબ સાચી માની લે છે અને હૃદયપૂર્વક બીજા સુધી પહોંચાડે છે. અને ખાસ તો વોટ્સએપમાં આવા ગપ્પા બહુ ચાલતા હોય છે. એટલે વોટ્સએપથી બચવાની હું આપ સૌને ખાસ વિનંતી કરીશ. અને કોરોના વિશે કોઈ પણ મેસેજ આવે તો એ મેસેજની ખરાઈ કર્યા વગર ક્યારે પણ ફોરવર્ડ ના કરો. સાચી વાત. આપ સૌને હું ખાસ વિનંતી કરીશ કે મને પણ તમે અપ્રોચ કરી શકો છો આવા કોઈ મેસેજની સચ્ચાઈ જાણવા માટે. મારો નંબર હું વિરલભાઈને આપી દઈશ, એવું હશે તો સ્ક્રીન પર ડિસ્પ્લે કરી દઈશું મારો નંબર. અને તમને આવી કોઈ વસ્તુ વિશે પૂછવું હોય તો મને પૂછી શકો છો. અને હું એ વાત ચોક્કસથી કહીશ કે મારી પાસે જે સાચી વાત હશે એ હું કહીશ. હું મારી ઘરની દોરાજી નહીં અલાવું, ના ના હું આવું કહું છું, ના એવું નહીં. વિજ્ઞાનમાં અત્યાર સુધી શું શોધાયું છે અને શું સાચું છે એ વિગત હું તમને કહીશ. અને જો કોઈ વિગત એવી હશે કે જે નહીં શોધાઈ હોય તો હું એમ પણ કહીશ કે ભાઈ આ વસ્તુ ખબર નથી. બરાબર, તમે મને એવો સવાલ પૂછશો કે ભાઈ આ રસી લઈએ તો ખરા પણ રસીની અસર કેટલા વર્ષ ચાલશે, તેમાં મારે ચોખ્ખું કહેવું પડશે કે ભાઈ રસી હજી આવી છે હમણાં, એની અસર ને બધું હજી હમણાં ચાલુ થયું છે, એટલે જેમ વખત જશે એમ ખબર પડશે કે ભાઈ એની કેટલી અસર છે, કેટલા વર્ષ ચાલશે. બરાબર, તો જે માહિતી સાચી હશે એ હું તમને કહીશ, જે માહિતી સાચી નહીં હોય એ હું તમને કહીશ. અને જો મારી પાસે માહિતી નહીં હોય તો તમને એમ કહીશ ભાઈ મને આ ખબર નથી, પણ ખોટી વાત નહીં કરું. અચ્છા, વેક્સિન લેવા વિશે જે આપનો વિડીયો અત્યારે જોઈ રહ્યા છે એમને આપનો કોઈ વિશેષ સંદેશ? બસ એ જ સંદેશ દેવાનો થાય કે જે લોકોને રસી અત્યારે મળી રહી છે એ લોકોએ રસી જેમ બને એમ જલ્દીથી લઈ લેવી જોઈએ. અને એક ખાસ એ પણ કહેવાનું થાય સરકારને અને જે કોઈ પણ તંત્ર છે કામ કરી રહ્યું છે એને, કે જેમ બને એમ જલ્દી દરેક વ્યક્તિ આ રસી લઈ શકે એવી વ્યવસ્થા ઊભી થાય તો સારું છે. મતલબ કે અત્યારે આપણે 45 વર્ષથી ઉપરના લોકોને જ આપીએ છીએ, એના બદલે જો હવે ફ્રી ટુ ઓલ કરી દેવામાં આવે તો ઘણા બધા લોકોને રસી પહોંચી શકે. અને ખાસ તો જે વર્ગ એવો છે કે જે કામકાજ માટે બહારે નીકળે છે, બહારે ફરે છે, એ પ્રકારનો જે વર્ગ છે એ વર્ગને જો રસી લાગે ને એ વર્ગના શરીરમાં જો રોગ વિરુદ્ધ એન્ટીબોડી ઉત્પન્ન થઈ જાય તો એ લોકો રોગ નહીં પકડે. અને એનો ફાયદો એ થશે કે જ્યારે લોકો ઘરે જશે ત્યારે પોતાના માતા પિતા બાળક કે પત્નીને આ રોગ નહીં આપે. સાચી વાત છે. એટલે જ્યારે એ ઘટના બનશે ત્યારે આ જે આંકડાઓનો રાફડો ફાટ્યો છે રાફડા ઉપર ત્યારે કંટ્રોલ આવશે. અને એટલે આ કંટ્રોલ આવતા આવતા હજી ઓછામાં ઓછા 3-4 મહિના 5 મહિના જેવો સમય કદાચ લાગી જાય, અને એ પણ જો આ વેક્સિન ફ્રી કરવામાં આવે તો, આવું મારું માનવું છે. બાકી તો જોઈએ છે કુદરત કેટલી આપણને મદદ કરે છે. તો મિત્રો, આપણે જોયું મારા અને તમારા આપ સૌના મનમાં જેટલા પણ વેક્સિન વિશેના પ્રશ્નો હતા એ મેં આપણે ડૉક્ટર નેહલભાઈ વૈદ પાસેથી આપણે પ્રશ્નોનું માર્ગદર્શન લીધું. એમણે બહુ જ સરસ રીતે વેક્સિનની માહિતી આપી. આપ સૌ કોઈ પણ ચિંતા વગર બેફિકર રહીને વેક્સિન લો. નમસ્કાર નેહલ સાહેબ. થેન્ક યુ મને આ વખત આપ્યો.